जय श्री कृष्ण विद्यार्थियों, धोरण चार विषय हिंदी। तो स्वाध्याय पोथी में आपणे इकाई 20 पानी ए भणी गया छे। तो तेनो स्वाध्याय आपणे आगळ जोईए। तो विद्यार्थियों, आपणे पानी विषे आगळना वीडियो में जोई गया, फरीथी एकवार तेनो पुनरावर्तन जोईए। तो पानी 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 एटले पानी पानी पानी, पानी न हो तो हम प्यासे मर जाए। इतले पानी ना होय तो हम इतले आपने प्यास इतले शू कहवाय, तरस। आपने तरस थी मरी जाइए। पीने के लिए पानी चाहिए, इतले पीवा माटे पानी जोइए। खाना पकाने के लिए पानी चाहिए, इतले खाना पकाना इतले शू कहवाय, तो रांधू कहवाय। शू कहवाय? रांधू। तो रांधवा माटे पानी जोइए। नहाने के लिए पानी चाहिए, ते रांधवा माटे पण पानी जोइए। नहाने के लिए पानी चाहिए, इतले नहावा माटे पण पानी जोइए। कपड़े धोने और बर्तन साफ करने के लिए पानी चाहिए, कपड़ा धोवा। बर्तन एटले शू कहेवाय? वासण। वासण साफ करने के लिए एटले वासण घसवा माटे पण पानी जोईए। घर आंगन की सफाई के लिए पानी चाहिए, एटले के घर अने आंगणानी सफाई करवा माटे पण पानी जोईए। पौधों को सींचने के लिए पानी चाहिए, पौधा एटले शू कहेवाय? छोड़। तो छोड़ने पण माटे शू जोईए छे? पानी जोईए छे। पानी नहीं तो कुछ भी नहीं, ने पानी न होय तो कशुं ज नथी। सचमुच पानी बड़ी कीमती वस्तु है। सचमुच एटले शू कहेवाय? सचमुच एटले खरेखर। पानी बड़ी एटले के खूबज अमूल्य वस्तु छे, इसीलिए पानी बर्बाद नहीं करना चाहिए। हवे बर्बाद नहीं करना एटले शू कहेवाय? वेड़फू, वेड़फी नाखू अथवा बगाड़ू। तो एटले आपणे पानीनो बगाड करवो जोईए नहीं, के पानीने वेड़फी नाखवू जोईए नहीं। तो विद्यार्थीओ, પાણીનું મહત્વ આપણે જોવું ને, પાણીનું ઘણું મહત્વ છે। આપણે પાણીનો ક્યારેય બગાડ કરવો ન જોઈએ, કેમ કે પાણી એ કિંમતી વસ્તુ છે। સવારથી ઉઠીને લઈને આપણે દરેક કામમાં પાણી ઉપયોગી છે। તો હવે આપણે તેનો સ્વાધ્યાય જોઈએ। તો શબ્દ ઓર ઉસકે ગુજરાતી અર્થ કી જોડિયા મિલાઈએ। શું કહે છે અહીંયા? શબ્દ ઓર ઉસકે ગુજરાતી અર્થ, એટલે અહીંયા આપણાને જો અવિભાગ અને બ વિભાગમાં આ હિન્દી શબ્દો છે અને આ ગુજરાતી શબ્દો છે। તો આપણે હિન્દી શબ્દોની સામે ગુજરાતી શબ્દોને જોડવાના છે, એટલે કે સામે જવાબ લખવાનો છે। બડા, તો બડા એટલે શું કહેવાય? નાહવું, આંગણું, મોટું, છોટ કે વાસણ। તો બડા એટલે મોટું કહેવાય। નહના, તો નહના એટલે શું કહેવાય? નહવું, નહવા, નહના એટલે નહવું। બર્તન, તો બર્તન એટલે શું કહેવાય? વાસણ, બર્તન એટલે વાસણ। આંગણ, આંગણ એટલે શું કહેવાય? આંગણું। પૌધા, પૌધા એટલે છોડ। નિમ્નલિખિત ગુજરાતી શબ્દો કે પાસ ઉનકે હિન્દી શબ્દ લિખીએ, એટલે ગુજરાતી શબ્દો અહીંયા આપેલા છે અને આપણે તેના હિન્દી શબ્દો લખવાના છે। તો પાણી, પાણીનું શું થાય હિન્દી? પાણી। છોડ, તો છોડ યાની પૌધા। તરસ, તરસ યાની પ્યાસ। ચીજ, તો ચીજ યાની વસ્તુ। વાસણ, તો વાસણ યાની બર્તન। નહવું, તો શું થાય? નહાના। કોષ્ટક સે ઊંચી શબ્દ ચુનકર ચિત્ર કે નીચે લિખીએ,
જો વિદ્યાર્થીઓ અહીંયા આપણને કેટલાક જવાબો આપેલા છે, આપણે ચિત્રો જોઈને તેના યોગ્ય જવાબો લખવાના રહેશે. તો સૌ પ્રથમ આસ્યાનું ચિત્ર અહીંયા જોઈએ. આ જો સાગર, તાલાબ એટલે કે તળાવ, ઝરણા એટલે ઝરણું, બરસાત એટલે કે વરસાદ, કૂવા એટલે કૂવો, નદી એટલે નદી. તો સૌ પ્રથમ શેનું ચિત્ર દેખાય છે તમને? આ કૂવાનું ચિત્ર છે. તો હિન્દીમાં કૂઆ. આ શેનું ચિત્ર છે? નદી. આ છે સાગર. દેખાય છે ને અંદર મોજા? આ શેનું ચિત્ર છે? ઝરણા. હવે આ શું પડી રહ્યો છે? વરસાદ પડી રહ્યો છે, અને શું કહેવાય? બરસાત. અને આ ચિત્ર છે તાલાબ. તાલાબ એટલે તળાવ. તો આજનું હોમવર્ક શું છે તમારું? જુઓ, આ શું છે? કૂવા. આ છે નદી. આ સાગરનું ચિત્ર આપેલું છે. હવે આ શેનું ચિત્ર આપેલું છે? ઝરણાનું ચિત્ર છે. આ બરસાત. બરસાત એટલે વરસાદ. અને તાલાબ, તો તાલાબ એટલે તળાવ. તો વિદ્યાર્થીઓ, આજનું હોમવર્ક શું છે તમારું? તમને જે સ્વાધ્યાય સમજાવ્યો ને આજે, આ બધું જ તમારે સ્વાધ્યાય પોથીમાં તેમજ નોટબુકમાં લખવાનું રહેશે. આ તમારું આજનું હોમવર્ક છે. આ તમારું શું છે? આજનું હોમવર્ક છે. એટલે અહીંયા તમારો સ્વાધ્યાય પોથીમાં અને પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે, એટલે તમારે અહીંયા સુધી બધું જ સ્વાધ્યાય પોથી અને નોટબુક બંને પૂર્ણ કરવાની રહેશે.